हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गर्ल्स यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश एक एकदम सरस एवी टेस्टी चटनी बनावानी रेसिपी। आ चटनी खावामां एटली सरस लागे छे कि तमारे जमवामां शाकनी जरूर पण नहीं पड़े। अने एक वक्त बनावी अने तमे तेने आरामथी 15 दिवस सुधी स्टोर पण करी शको छो। तो आ वीडियो जोई अने तमे पण घरे जरूरथी ट्राई करजो। रेसिपी जोईता पहला तमे मारी चेनल पर नवा होय तो आ वीडियो नी नीचे एक रेड बटन आपेलू छे तेना उपर क्लिक करी चेनल ने सब्सक्राइब करी दो अने बाजू में आपेलो बेल बटन प्रेस करी दो, जे करवू बिल्कुल फ्री में छे। तो चटनी बनावा माटे मैं अहीं बे नंग लसण लीधेलू छे। तो आ रीते आपणे तेनी कड़ीओ अलग करी अने तेने फोली लईशुं। तो तमे जोई शको छो मैं अहीं लसणनी कड़ीओने अलग करी लीधी छे। तो हवे आपणे तेने पहला तो क्रश करी लईए। आ रीते मैं लसण ने क्रश करी अने तैयार करी लीधुं छे। त्यारबाद मैं अहीं तेनी साथे ज एक इंच जेटलो आदुनो टुकड़ो आ रीते खमणीने लीधेलो छे। तो हवे फक्त आदु अने लसण बे ज सामग्रीओनो उपयोग करी अने आपणे आ चटणी बनावीशुं। तेना माटे आ रीतेनो एक पेन लई अने तेमां 3-4 मोटी चमची जेटलुं तेल एड करीशुं अने तेलने सरस रीते गरम थवा देवानुं छे। तेल गरम थई जाय त्यारबाद तेमां चपटी जेटली आपणे हिंग एड करीशुं अने त्यारबाद क्रश करेलुं लसण अने जे आपणे आદું લીધું છે તે એડ કરીશું। ત્યારબાદ તેને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ રીતે સૌતે કરી લેવાનું છે। આ રીતે આદું અને લસણ સૌતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલાઓ એડ કરીશું। તેના માટે એડ કરીશું 1/2 ચમચી જેટલું નમક, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલો મરી પાવડર અને હવે બધા જ મસાલાઓને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। તો હવે તમે જોઈ શકો છો આપણા બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। આ સમયે હવે આપણે તેમાં 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશું। આ પાઉંભાજી મસાલો એડ કરવાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ હવે આપણે ચટણીમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીશું। જો તમારે આ ચટણી સ્ટોર કરવા માટે બનાવવી હોય તો પાણીને અવોઇડ કરવાનું છે અને હવે પાણી સરસ રીતે બધું બળી જાય ત્યાં સુધી આપણે તેને આ જ રીતે ઉકળવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો આપણી ચટણી બની અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। આ ચટણી એટલી સરસ લાગે છે કે તમારે જોડે જમવામાં શાકની પણ જરૂર નહીં પડે। એક વખત આ રીતેની ચટણી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। ચટણી બની જાય ત્યારબાદ આ રીતે ઉથી ઉપર આપણે થોડી કોથમરી એડ કરીશું। જો તમારે ચટણી સ્ટોર કરવાની હોય તો આ રીતે જે ગ્રીન કોથમરી હોય તેને અવોઇડ કરવાની છે। હવે તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી અને હવે પ્લેટમાં કાઢી લઈએ। તો આ રીતે લસણની ચટણી તમે ક્યારેય ના બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।